हेलो फ्रेंड्स, वेरी वॉर्म वेलकम टू एलके एकेडमी। आई होप एवरी वन ऑफ यू इज सेफ एंड डूइंग वेल एट योर होम। आज अमे लईने आव्या छे तमारी माटे करंट अफेर्सनो मार्च महीनानो करंट अफेर्सना जे रिमेनिंग टॉपिक छे ते अंगेनो लेक्चर। आई होप के तमे आगळना जे करंट अफेर्सना लेक्चर छे ते जोया हशे, केम कारण के घणा बधा मल्टिपल टॉपिक्स एवा हशे जे अपडेटेड टॉपिक्स हशे, तो एना पर तमारू ध्यान रहेवू जरूरी छे। આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે ઇન્ડોનેશિયાનો માઉન્ટ સિનાબંગ જ્વાળામુખી, બરાબર? તો તાજેતરમાં ઘણા વર્ષો બાદ નિષ્ક્રિય રહ્યા બાદ ઇન્ડોનેશિયાના માઉન્ટ સિનાબંગ નામનો જ્વાળામુખી ઇરપ્ટ થયો છે, સક્રિય થયો છે, ફાટ્યો છે। તો તાજેતરમાં માઉન્ટ સિનાબંગ કે જે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આવેલો છે તે સક્રિય જ્વાળામુખી ફાટ્યો છે, બરાબર? ઇન્ડોનેશિયાનું ભૌગોલિક સ્થાન તમને અહીંયા બતાવવામાં આવેલું છે। ઇન્ડોનેશિયા એ સંપૂર્ણપણે ટાપુ દેશ છે અને એની રાજધાની જે છે તે જકાર્તા છે, પરંતુ એને ગ્લોબલ વોર્મિંગનો અને વધતી જતી જે જળ સપાટી છે તેનો એટલો ખતરો છે કે આવનારા અમુક વર્ષોમાં ઇન્ડોનેશિયાની રાજધાનીને જકાર્તાથી ખસેડીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવશે, બરાબર? તો તાજેતરમાં માઉન્ટ સિનાબંગ કે જે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આવેલો છે તે સક્રિય જ્વાળામુખી ફાટ્યો છે। અગાઉ ઇન્ડોનેશિયાના અન્ય જ્વાળામુખી મેરાપી જ્વાળામુખી અને સેમેરુ જ્વાળામુખી પણ ફાટ્યા હતા, બરાબર? આપણે ડિટેલ જાણવાની છે કે ભાઈ માઉન્ટ સિનાબંગ શું છે। તો માઉન્ટ સિનાબંગ કે જે 2600 મીટર ઊંચો જ્વાળામુખી છે તે ઉત્તર સુમાત્રાના કારો રિજન્સીમાં સ્થિત છે। ઉત્તર સુમાત્રાના કારો રિજન્સીમાં સ્થિત છે, સિનાબંગ એ ઇન્ડોનેશિયામાં 120થી વધુ સક્રિય જ્વાળામુખીમાં સામેલ છે, જે પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાને કારણે ધરતીકંપની ઉથલપાથલનો શિકાર છે। 2010માં વિસ્ફોટ પહેલા જ્વાળામુખી 400 વર્ષો સુધી નિષ્ક્રિય હતું અને ત્યારબાદ 2014, 2016 અને 2020માં ફરીથી તેનો વિસ્ફોટ થયો છે। તો જો પેસિફિક રિંગ ઓફ ફાયર વિશે આપણે ગયા લેક્ચરમાં પણ મેં તમને શીખવાડેલું, જ્યારે આપણે ઇક્વાડોરની વાત કરેલી તો ત્યારે પણ આપણે જોયેલું કે ભાઈ પેસિફિક રિંગ ઓફ ફાયર શું છે। તો સિનાબંગ જે જ્વાળામુખી છે તે ઇન્ડોનેશિયાના 120થી વધુ સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે, જે પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાને કારણે ધરતીકંપની ઉથલપાથલનો શિકાર છે। 2010માં વિસ્ફોટ પહેલા જ્વાળામુખી 400 વર્ષ સુધી નિષ્ક્રિય હતું, તે 2014, 2016 અને 2020માં ફરીથી વિસ્ફોટ એમાં થયેલો જોવા મળે છે। તો જો 400 વર્ષ બાદ જ્યારે એક વખતે વિસ્ફોટ કરવાનું શરૂ કર્યું, પછી દર 3-4 વર્ષે આપણને એમાં વિસ્ફોટ થતો જોવા મળે છે। રિંગ ઓફ ફાયર શું છે? તો રિંગ ઓફ ફાયર, જેને સરકમ પેસિફિક બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રશાંત મહાસાગરનો એક માર્ગ છે જે સક્રિય જ્વાળામુખી અને વારંવાર આવેલા ભૂકંપ દ્વારા વર્ગીકૃત થયેલ છે, બરાબર? તો રિંગ ઓફ ફાયર શું છે? ફરીથી આપણે ધ્યાન આપી લો અહીંયા, રિંગ ઓફ ફાયર જેને સરકમ પેસિફિક બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગરનો એક માર્ગ છે અથવા તો એક એવો હિસ્સો છે કે જે સક્રિય જ્વાળામુખી અને વારંવાર આવેલા ભૂકંપ દ્વારા વર્ગીકૃત થયેલો છે। એટલે ત્યાં જે પ્લેટ્સ છે તે એવી રીતના એડજસ્ટ થયેલી છે અથવા તો એવી રીતનું હલનચલન કરે છે કે એની બોર્ડર પર આવેલા જે દેશ છે અથવા તો જે ક્ષેત્રો છે તે અવારનવાર જ્વાળામુખી અથવા તો અવારનવાર ભૂકંપની પરિસ્થિતિ જોવા મળે છે। તે પેસિફિક, કોકોસ, ભારતીય ઓસ્ટ્રેલિયન, નાઝકા, નોર્થ અમેરિકન અને ફિલિપિન પ્લેટો સહિતના કેટલાક ટેક્ટોનિક પ્લેટોની સીમાઓ છે। રિંગ ઓફ ફાયરની સાથે જ્વાળામુખી અને ભૂકંપની વિપુલતા, એટલે કે વારે ઘડીએ ભૂકંપ આવવો અથવા તો સુનામી જેવી પરિસ્થિતિ સર્જાવી, તે ક્ષેત્રમાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલની માત્રાને કારણે થાય છે। પૃથ્વીના 75% જ્વાળામુખીઓ એટલે કે 450 કરતાં વધારે જ્વાળામુખીઓ રિંગ ઓફ ફાયરની જે બોર્ડર છે તેના પર સ્થિત છે। પૃથ્વીના 90% ભૂકંપ તેના માર્ગ સાથે આવે છે, એટલે સૌથી વધારે જે ભૂકંપ છે તે 90% જે ભૂકંપ છે તે પેસિફિક રિંગ ઓફ ફાયરને જે બોર્ડર્સ છે અથવા તો એના જે ક્ષેત્રો છે તેને લીધે આવે છે। અને સ્ક્રીન પર તમને સમગ્ર જે રેડ લાઇન દેખાય છે દેટ ઇઝ ધી પેસિફિક રિંગ ઓફ ફાયર, બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની, બરાબર? ઘણી બધી અલગ અલગ પ્લેટ છે, ઇન્ડિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, અરેબિક પ્લેટ, કેરેબિયન પ્લેટ, તો આ બધી પ્લેટ્સના હલનચલન થવાને લીધે, બરાબર, આટલો જે વિસ્તાર છે, બરાબર, જે સ્કોટિયા પ્લેટ, નાસ્કા પ્લેટ, કોકોસ પ્લેટ,
તો ફિલિપીન્સ પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટ આ વચ્ચેનો જે વિસ્તાર છે, આ જે બોર્ડર પરના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે આપણને જ્વાળામુખી, ભૂકંપ અથવા તો સુનામી જેવી પરિસ્થિતિ જોવા મળે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ક્વોડના લીડર્સની પ્રથમ સમિટ. ક્વોડના જે હેડ ઓફ ધી સ્ટેટ છે, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, તો તે લોકોની પ્રથમ સમિટ મળી છે. પહેલાં તો જરા ઉપર છેલ્લું જાણી લઈએ કે ક્વોડ શું છે. તો ક્વોડનું જ્યારે સ્થાપના કરવામાં આવેલી 2007માં જાપાનીઝ પ્રાઇમ મિનિસ્ટરના એફર્ટ્સથી, તો ત્યારે એનું નામ રાખવામાં આવેલું ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, ચતુર્ભુજ સુરક્ષા સંવાદ. બરાબર, હવે જુઓ નામથી જ ખબર પડે છે કે સુરક્ષાના હેતુસર આ ગ્રુપને બનાવવામાં આવ્યું હશે. અને ક્વોડ્રિલેટરલનો ગુજરાતીમાં મતલબ થાય છે ચતુષ્કોણ, બરાબર, અથવા તો ચતુર્ભુજ, કે જેની ચાર બાજુઓ છે અથવા તો જેના ચાર બિંદુઓ છે. આ ચાર બિંદુઓ કોને રિપ્રેઝેન્ટ કરે છે? ચાર દેશને રિપ્રેઝેન્ટ કરે છે. કયા કયા ચાર દેશ છે ક્વોડના સભ્ય તરીકે? ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુએસએ. બરાબર, તો આ ચાર જે દેશો છે તે ક્વોડના સભ્ય દેશો છે. 2007થી લઈને 2017 સુધી ક્વોડની કોઈ પણ બેઠક મળી નથી. 10 વર્ષો સુધી માત્ર એનું ઓન પેપર એનું સ્થાપના કરીને પછી એને એમ જ છોડી દેવામાં આવ્યું. અને બેસિક એમ શું હતો કે જે ચાઇનાની જે વધતી જતી ઇન્ફ્લુઅન્સ છે સાઉથ ચાઇના સીમા અને એશિયા પેસિફિકના ક્ષેત્રોમાં, તો એને કઈ રીતે ટેકલ કરી શકાય, એને કઈ રીતે કાઉન્ટર કરી શકાય તે જોવાનું કામ ક્વોડના દેશો મળીને કરવાના હતા. 2017 સુધી એના પર કંઈ કામ થયું નહીં. 2017થી ફરી વાર જાપનીઝ પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, ત્યારના, હવે તો એ રિઝાઇન કરી ચૂક્યા છે, તો ત્યારના જે જાપનીઝ પ્રાઇમ મિનિસ્ટર હતા શિન્ઝો આબે, એમણે ફરી વાર પહેલ કરી કે ભાઈ આપણે રેગ્યુલરલી મળવું જોઈએ, ચાઇનાનો જે પ્રભાવ છે તે વધતો જાય છે. અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવે રેગ્યુલર લેવલ પર એક એજન્ડા સાથે આપણે ક્વોડના નેતાઓની મીટિંગ કરવાની છે, બરાબર. અને આ સાથે 2019માં જે એની પ્રથમ મીટિંગ થઈ મિનિસ્ટરિયલ લેવલની, તે બેંકોક થાઈલેન્ડમાં થઈ. તરત પછી 2020માં ફરી પાછું થોડા ટાઈમ માટે સ્થગિત થઈ ગયું કોરોનાને કારણે. અને 2021માં નક્કી થયા પ્રમાણે પ્રથમવાર એના જે ટોપ લીડર્સ છે, જે હેડ ઓફ ધી સ્ટેટ્સ છે, તે લોકોની વર્ચ્યુઅલ રીતે મીટિંગ થઈ છે. અને એટલા માટે આપણા માટે અગત્યનું છે. તો તાજેતરમાં વડાપ્રધાને ક્વોડ એટલે કે ચતુર્ભુજ ફ્રેમવર્ક, જો હવે એનું નામ બદલીને ક્વોડ્રિલેટરલ ફ્રેમવર્ક કરી દેવામાં આવ્યું છે, સુરક્ષા શબ્દ કાઢી દેવામાં આવ્યો છે. સુરક્ષા શબ્દ કાઢવાનો એક જ સંકેત છે કે હવે આ ચાર દેશો માત્ર સુરક્ષા બાબતે ચર્ચા નહીં કરે, સુરક્ષાથી આગળ વધીને પોતાનો જે વિસ્તાર છે તે વધારીને અન્ય જે ગ્લોબલ ઇમ્પોર્ટન્સ ઇશ્યુઝ છે તેના પર પણ વાત કરશે. બરાબર, તો તાજેતરમાં વડાપ્રધાને ક્વોડના નેતાઓના પ્રથમ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું. આ બેઠકનું આયોજન યુએસએ દ્વારા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2021માં ક્વોડના પ્રધાનમંડળની બેઠકમાં ભારત પેસિફિક અને મ્યાનમારમાં સૈન્ય ટેકઓવર, જે સૈન્ય બળવો થયો છે, તો એ સૈન્ય ટેકઓવરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ક્વોડ એ ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું જૂથ છે જેનો હેતુ ભારત પ્રશાંત ક્ષેત્રમાં લોકશાહી રાષ્ટ્રોના હિતોનું રક્ષણ કરવું અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાનું છે. બરાબર, તો પેસેફિક ક્ષેત્રોમાં લોકશાહીનું રક્ષણ કરવું, ઉપરાંત જે ઇનડિરેક્ટ જે એનો ગોલ છે તે છે ચાઇનાને કઈ રીતના કાઉન્ટર કરવું. બરાબર, આ નકશામાં તમને જે ચારે ચાર દેશો દેખાય છે ક્વોડ્રિલેટરલ ડાયલોગ અંતર્ગતના અથવા તો ક્વોડ્રિલેટરલ ફ્રેમવર્ક અંતર્ગતના, તે છે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ. શું છે ક્વોડ? તો ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું કે ઇટ્સ અ ફોર નેશન અલાયન્સ, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને જાપાનથી મળેલું, જે 2007માં સ્થપાયેલું. એને મિની નાટો તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એશિયન નાટો તરીકે ઓળખવામાં આવે છે, જે ચાઇનાના મિલિટરી અને ઇકોનોમિક વધતા પ્રભુત્વને રોકવા માટે બનાવવામાં આવ્યું હતું. 2020માં યુએસ ચાઇના વચ્ચે જે ઇકોનોમિક ટ્રેડ વોર ચાલે છે 2019થી, તો એના અંગે પણ આમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવેલી. બરાબર, ઇન્ટરેસ્ટિંગલી ધ ક્વોડ વિચ યુઝ ટુ બી નોન એઝ ધી ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ ઇઝ નાવ નોન એઝ ધી ક્વોડ્રિલેટરલ ફ્રેમવર્ક,
ટુ ઇન્ડિકેટ દેટ ઇટ હેઝ ગોન બિયોન્ડ અ નેરો સિક્યોરિટી ડાયલોગ. તો માત્ર સિક્યોરિટી વિશે ચર્ચા નહીં થાય, સિક્યોરિટીથી આગળ વધીને દરેક જે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના ઇસ્યુઓ છે તેના પર ચર્ચા થશે, બરાબર. અને ઇવોલ્યુશનની જે મેં વાત કરી કે ભાઈ 2017માં જાપાનીઝ પ્રાઇમ મિનિસ્ટરના એફર્ટ્સથી ફરીવાર ક્વોડની જે વાતચીત છે તે ચાલુ થઈ છે, તો એ જ વસ્તુ તમને સ્ક્રીન પર આપેલી છે. મલાબાર એક્સરસાઇઝ પણ આપણા માટે નવી નથી, આપણે આગળના લેક્ચર્સમાં મલાબાર એક્સરસાઇઝ વિશે જોઈ ગયા છે. ગયા વખતે જ્યારે આપણે વજ્ર પ્રહાર નામની એક્સરસાઇઝ જોયેલી ત્યારે આપણે મલાબાર એક્સરસાઇઝ વિશે વાત કરેલી. તો 2020માં જે મલાબાર એક્સરસાઇઝ છે તેમાં પહેલાં માત્ર ત્રિપક્ષી એક્સરસાઇઝ હતી, બરાબર, જાપાન, ઇન્ડિયા અને યુએસએ. પરંતુ એમાં ક્વોડના અન્ય સભ્ય ઓસ્ટ્રેલિયાને પણ એડ કરી દેવામાં આવ્યો, એટલે 2020ની જે મલાબાર એક્સરસાઇઝ હતી તેમાં ચારે ચાર દેશોએ ભાગ લીધો. મલાબાર એક્સરસાઇઝ ઇઝ એન એન્યુઅલ ટ્રાયલેટરલ નેવલ એક્સરસાઇઝ, બરાબર, નેવીની એક્સરસાઇઝ છે, ત્રિપક્ષીય એક્સરસાઇઝ છે, ત્રિપક્ષીય કવાયત છે જાપાન, ઇન્ડિયા અને યુએસએ વચ્ચે, પરંતુ એમાં ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપવામાં આવેલું અને ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર કરેલું. કી પોઈન્ટ શું છે જે આ ટોપ લીડર્સની જે સમિટ થઈ તેનું? તો એમાં COVID-19 જેવા દબાણયુક્ત કટોકટી પર આબોહવા પરિવર્તન અને ઉભરતી ટેકનોલોજી વિશે વાત કરવામાં આવી, બરાબર, કે ભાઈ COVID-19માં ભારતનો રિસ્પોન્સ કેવો હતો, ભારતને કઈ રીતના મદદ કરશે આ દેશો, બરાબર, ભારતના જે ડિપ્લોમસી છે, વેક્સિન ડિપ્લોમસી, તેના વખાણ કરવામાં આવ્યા, આબોહવા પરિવર્તન પર ચર્ચા કરવામાં આવી, અને જે ચાઇનીઝ કૂપ છે મ્યાનમારમાં જે મિલિટરી કૂપ છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી, બરાબર. પ્રતિજ્ઞા શું લીધી ક્વોડના દેશોએ? તો ક્વોડ એ એક ફ્રી ટ્રેડ, ખુલ્લા નિયમો આધારિત બોર્ડરને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે, જે ઇન્ડો પેસિફિક અને તેનાથી આગળ બંનેમાં સલામતી અને સમૃદ્ધિ માટે જોખમોનો સામનો કરવા માટેના આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘડશે, જેથી એકબીજાના દેશમાં સરળતાથી એ લોકો માલ સામાનની હેરફેર કરી શકે. ચર્ચા શું કરવામાં આવી એને ડિટેલમાં જોઈએ તો ક્વોડ વેક્સિન પાર્ટનરશિપ, કે ક્વોડના જે ચાર દેશો છે તે એકબીજાને COVID-19ની વેક્સિન માટે મદદ કરશે. ભારતમાં વેક્સિનેશન પ્રોગ્રામ બહુ પૂરજોરમાં ચાલે છે, બરાબર. તો રોગચાળાને રોકવા માટે રસીઓમાં સમાન વપરાશની ખાતરી કરવા બધા દેશો સંમત થયા, કે દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીમાં વેક્સિન આપવામાં આવશે એ બાબતે સંમત થયા. જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયા તેમના નાણાકીય સંસાધનો કામે લગાડશે, જ્યારે ભારત તેની ઉત્પાદન ક્ષમતા અને લોજિસ્ટિક શક્તિને કામે લગાડશે. એટલે શું થશે કે ભારતમાં જે ઓલરેડી વેક્સિનેશન મેન્યુફેક્ચરિંગનો જે પ્રોગ્રામ ચાલે છે એને હવે કોણ ફંડ કરશે? ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ. બદલામાં ભારત એમને વેક્સિન પૂરી પાડશે, બરાબર. તો આ માટે નાણાં કોણ આપશે? જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયા. અને જે રસી પહેલનું ભારતે સ્વાગત કર્યું છે, ભારતની રસી મૈત્રી એટલે કે વેક્સિનેશન મૈત્રી પહેલ ની પણ પ્રશંસા કરવામાં આવી છે, જેને ભારતની રસી ડિપ્લોમસી તરીકે ઓળખવામાં આવે છે. વેક્સિન મૈત્રી ઇનિશિયેટિવ એ ભારત દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે, જે પાડોશી દેશોને COVID-19ની રસી આપે છે, બરાબર. આપણે ઓલમોસ્ટ 65 કરતાં વધુ દેશોને રસી પહોંચાડી ચૂક્યા છે. આપણા લગભગ બધા જ પાડોશી દેશોને આપણે રસી પહોંચાડી ચૂક્યા છે. પાકિસ્તાનને રસી આપણે નથી પહોંચાડવાના, બરાબર. કેમ? કારણ કે પાકિસ્તાને આપણી પાસે રસી માંગી હતી નહીં. પરંતુ ગાવીનો એક જે કરાર છે, ગાવીની જે સંધિ છે, GAVI, ગાવીની જે સંધિ છે તે અંતર્ગત આપણે પાકિસ્તાનને ગયા અઠવાડિયે આપણે રસી આપવાની પહેલ કરી છે, બરાબર. એના પર શું ચર્ચા કરવામાં આવી? તો ક્વોડ નેતાઓ દ્વારા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC ને ચાઇનીઝ આક્રમણના કેટલાક ઉદાહરણો તરીકે ચર્ચા કરવામાં આવી છે, બરાબર. ધીરે ધીરે ભારતમાં તમે અરુણાચલ પ્રદેશ જોઈ લો, સિક્કિમના પ્રદેશો જોઈ લો, ભૂટાનની બોર્ડર જોઈ લો, નેપાળની બોર્ડર જોઈ લો, ઉપર જમ્મુ કાશ્મીર સાથે જે સટી હોઈ લદ્દાખની બોર્ડર જોઈ લો, જાપાન જોઈ લો, સાઉથ ચાઇના સીમાં તાઇવાન પર જે કબજો કરી રહ્યું છે ચાઇના તે જોઈ લો, હોંગકોંગ પર પોતાની વિસ્તારવાદી નીતિ જોઈ લો. તો આ બધા જે ચાઇનાના વધતા જતા વિસ્તારવાદી પગલાઓ છે તેના પર બહુ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી. હોંગકોંગ, શિનજિયાંગ, તાઇવાન સ્ટ્રેટ અને સેનકાકુ આઇલેન્ડની આસપાસના પજવણીથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. મિલિટરી કૂપ, જે મ્યાનમારમાં જે મિલિટરી બળવો થયો છે, સૈન્ય બળવા પર ચર્ચા કરવામાં આવી, અને તારણ એવું કાઢવામાં આવે છે, અંદાજો એવો લગાવવામાં આવે છે કે એની પાછળ પણ ચાઇનાનો હાથ હોઈ શકે. યુએસએના
માઇક્રોસોફ્ટ એક્સચેન્જ એન્ડ સોલર વિન્ડ્સ પરના ચાઇનીઝ સાયબર અટેક્સ અને ભારત, જાપાન તથા ઓસ્ટ્રેલિયામાં સાયબર સલામતીની ઘટનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતનું શું સ્ટેન્ડ છે? તો ભારત હંમેશા પોતાના લોકશાહી મૂલ્યોને આગળ કરે છે અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં પણ લોકશાહી મૂલ્યોને આગળ ધરીને તે સ્થિરતાને મહત્વ આપે છે. આ બેઠકને પ્રાચીન ભારતીય ફિલસૂફી વસુદેવ કુટુંબકમનું વિસ્તરણ કહે છે, જે વિશ્વને એક પરિવાર તરીકે ગણે છે. બરાબર. અમેરિકાનું શું સ્ટેન્ડ છે? તો ક્વોડ એ લશ્કરી જોડાણ અથવા ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન સમકક્ષ નથી. તે અર્થશાસ્ત્ર, તકનીકી, આબોહવા અને સુરક્ષા પર સહકાર આપવાની તક છે. તો અમેરિકાએ ક્લિયર કરી દીધું કે આ માત્ર સુરક્ષા, જેને આપણે મિની નાટો કહેતા હતા, માત્ર એ મિની નાટો નથી, એનાથી આગળ વધીને અર્થશાસ્ત્ર, ટેકનોલોજી, આબોહવા પરિવર્તન અને સુરક્ષા પર વાત કરવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દરિયાઈ સુરક્ષા, માનવતાવાદી અને આપત્તિ પ્રતિસાદ એ ક્વોડનો એક મુખ્ય એજન્ડાનો ભાગ હોવો જોઈએ એવું અમેરિકાએ ચોખ્ખું કર્યું છે. ક્વોડમાં ભારત અને પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ માટે ભારત મહત્વની ભૂમિકા ભજવશે. બરાબર. ચાઇનાને કાઉન્ટર પણ કરવું હશે તો એમ યુએસએ આડકતરી રીતે કીધું છે. ઓસ્ટ્રેલિયાનું શું સ્ટેન્ડ છે? તો ક્વોડ જૂથબંધી સમાન માનસિક લોકશાહીઓના નવા કાયમી અને શક્તિશાળી પ્રાદેશિક જૂથની શરૂઆત થઈ શકે છે. જાપાનનું શું સ્ટેન્ડ છે? સભ્ય દેશોના ટોચના નેતાઓની બેઠકને કારણે ક્વોડને મળેલ એક નવી ગતિશીલતાને જાપાને આવકારી છે. બરાબર. હમણાં અલ્ટિમેટ તો એ જાપાનના પ્રયત્નોને લીધે જ આ ચાર નેતાઓ મળી શક્યા છે. તે નિઃશુલ્ક અને ખુલ્લા ઇન્ડો પેસિફિકને સાકાર કરવા તથા COVID-19ને પહોંચી વળવા સહિતના ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા અને સમૃદ્ધિમાં નક્કર ફાળો આપવા માટે તેના સહયોગને નિશ્ચિતપણે સ્વીકારે છે. એટલે આ દરેક દેશો એમ માને છે કે ક્વોડ સંગઠન ચાઇનાને કાઉન્ટર કરવાનું કામ તો કરશે જ કરશે, એ સાથે સાથે બીજા ઘણા બધા પ્લેટફોર્મ્સ પર ઘણા બધા ક્ષેત્રોમાં ઉભરીને આવી શકશે એવું આ ચાર દેશોનું માનવું છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે મેરા રાશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ. જો તમે આગળના બધા લેક્ચર્સ જોયા હોય તો તમને વન નેશન વન રેશન કાર્ડની સ્કીમ વિશે ખબર હોય. બરાબર. ઉપર ઉપરથી જો હું તમને સમજાવી દઉં તો વન નેશન વન રેશન કાર્ડ સ્કીમ એવા લોકો માટે બનાવવામાં આવી છે કે જે પોતાનો નેટિવ પ્રદેશ છોડીને, પોતાનું મૂળભૂત પ્રદેશ અથવા તો રાજ્ય છોડીને અન્ય રાજ્યોમાં રોજગારી અથવા તો ધંધાર્થે જાય છે. અને આવા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી, ખાદ્ય સબસિડીનો લાભ મળી રહે તે માટે વન નેશન વન રેશન કાર્ડ યોજના સ્ટાર્ટ કરવામાં આવી હતી. બરાબર. ચાલો તો એના માટે જ આગળ એ યોજનાને જ અંતર્ગત એક મેરા રાશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. દેશમાં વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમને સરળ બનાવવા માટે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે નજીકની ફેર પ્રાઇઝ શોપની ઓળખમાં નાગરિકોને લાભ આપવા માટે મેરા રાશન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશનથી ખાસ કરીને તે રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે કે જેઓ આજીવિકા માટે નવા વિસ્તારોમાં જાય છે. બરાબર. શું છે એપ્લિકેશન વિશે? તો એપ્લિકેશન એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે. ભાષા કઈ છે? એપ્લિકેશન હાલમાં અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે, જો કે તેને 14 ભાષાઓમાં રજૂ કરવાની યોજના છે. અને આ 14 ભાષાઓ કઈ રીતના સિલેક્ટ કરવામાં આવશે? તો જે રાજ્યના સૌથી વધુ નાગરિકો કોઈ અન્ય રાજ્યમાં સ્થળાંતર કરીને નોકરી ધંધાર્થે જતા હોય તો એ લોકોની સરળતા માટે એ લોકોની ભાષાને પ્રેફરન્સ આપવામાં આવશે, જેથી કરીને એ લોકો પોતાની લોકલ લેંગ્વેજમાં રાશન અંગેની જે માહિતી છે તે મેળવી શકે. લાભાર્થીઓને સુવિધાઓ શું આપવામાં આવશે? તો આ એપ્લિકેશન અંતર્ગત લાભાર્થીઓ નજીકની વાજબી કિંમત, એટલે જે ફેર પ્રાઇઝ શોપ છે, જે રાશનની દુકાન છે, જે સરકારી રાશનની દુકાન છે, તેને ઓળખી તથા તેને શોધી શકશે. જેમ આપણે ગૂગલ મેપ પર રેસ્ટોરન્ટ કે પેટ્રોલ પંપ શોધીએ છીએ અથવા તો એટીએમ શોધીએ છીએ, તે રીતે નજીકની વાજબી કિંમતની દુકાનને ઓળખી શકાશે. સરળતાથી તેમના ખાદ્ય અનાજની વિગતો, તાજેતરના વ્યવહારો અને આધાર બીજની સ્થિતિની વિગતો ચકાસી શકાશે. તેમની સ્થળાંતર વિગતો રજીસ્ટર કરી શકાશે તથા સૂચનો અને પ્રતિસાદ, જે ફીડબેક જેને આપણે કહીએ, તો એ ફીડબેક પણ દાખલ કરી શકાશે. વન નેશન વન રેશન કાર્ડ શું છે? તો વન નેશન વન રેશન કાર્ડ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, બરાબર, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, જેને આપણે NFSA તરીકે ઓળખીશું. તો એ NFSA 2013 હેઠળ રાશન કાર્ડથી
દેશવ્યાપી પોર્ટેબિલિટી માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ કાયદાને લક્ષ્યાંકિત જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% સબસિડીવાળા અનાજ મેળવવા માટે કાયદેસરના હકદાર બને છે. મહત્વ શું છે આ સિસ્ટમનું? તો આ સિસ્ટમ તમામ NFSA લાભાર્થીઓ, ખાસ કરીને સ્થળાંતર કરનારા લાભાર્થીઓને સીમલેસ રીતે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનવાળા હાલના રેશનકાર્ડ દ્વારા દેશમાં કોઈ પણ ફેર પ્રાઇઝ શોપમાંથી સંપૂર્ણ અથવા ભાગ અનાજનો દાવો કરી શકે છે. બરાબર, તો જુઓ, એક મહત્વની વાત સમજી લો કે આ પોર્ટેબિલિટી યોજના અંતર્ગત માત્ર કેન્દ્ર સરકારની જે ફૂડ સબસિડી તે છે તે તમને મળશે. બરાબર, રાજ્ય સરકારોની સબસિડી મળવા પાત્ર નથી. બરાબર, એટલે માની લો કે જો મહારાષ્ટ્રનો કોઈ કારીગર જો ગુજરાતમાં કામ કરતો હોય તો એને કેન્દ્ર સરકારની સબસિડી ગુજરાતમાં મળશે, ભલે ગુજરાતમાં રહેતો હોય, મહારાષ્ટ્રનો થઈને. પરંતુ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જો કોઈ સબસિડી આપતી હોય અનાજ પર, તો એ સબસિડી એને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ગુજરાતમાં આપવા માટે આવશે નહીં. બરાબર, કોઈ પણ FPS પસંદ કરવાની સ્વતંત્રતા પહેલાં ઉપલબ્ધ હતી નહીં, જે હવે એપ્લિકેશન થ્રુ આપણને ઉપલબ્ધ છે. વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમ સુધારણા પૂર્ણ કરનારા રાજ્યો કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદનના 0.25 વધારાના ઉધાર માટે પાત્ર છે. એટલે જે રાજ્યો સફળતાપૂર્વક વન નેશન વન રેશન કાર્ડની યોજનાને અમલી બનાવશે તે લોકોને કેન્દ્ર સરકાર તરફથી GDPના 0.25% વધારાના ઉધાર મળવા પાત્ર છે. એમને એક્સ્ટ્રા લોન મળી શકશે જે એમના રાજ્યની GDP છે તેના 0.25% વધારે. 17 રાજ્યોએ ઓલરેડી વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમને કાર્યરત કરી દીધી છે, જેમાં ઉત્તરાખંડ સુધારણા પૂર્ણ કરવા માટેનું નવીનતમ લેટેસ્ટ રાજ્ય છે. ONORC શરૂઆતમાં વર્ષ 2019માં 4 રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી. બરાબર, કયા કયા 4 રાજ્યોમાં યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલી? તો એક છે ગુજરાત અને મહારાષ્ટ્ર, અને બીજું છે તેલંગાણા અને આંધ્રપ્રદેશ. 2020ના અંત સુધીમાં 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના આંશિક રૂપે શરૂ કરી દેવામાં આવી છે. બાકીના જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે, કયા કયા જે બાકી છે, તે આસામ, છત્તીસગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળનું માં જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે આગામી અમુક મહિનાઓમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાથી દેશના લગભગ 69 કરોડ, બરાબર 69 કરોડ NFSA લાભાર્થીઓને આવરી લે છે, અને ONORC હેઠળ માસિક સરેરાશ 1.5 થી 1.6 કરોડ પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. બરાબર, એટલે લગભગ 70 કરોડ દેશના લોકોને આ એપ્લિકેશન અને આ યોજનાથી ફાયદો થનાર છે, કે એ લોકોને જે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ છે તે અંતર્ગત એ લોકોને સબસિડીવાળું અનાજ મળી રહેશે. વન નેશન વન રેશન કાર્ડને બધા માટે ઉપલબ્ધ કઈ રીતના બનાવાશે? તો સરકાર દર વ્યક્તિને દર મહિને 5.5 લાખ, જે NFSA અંતર્ગત લાયક ઠરે છે તે લોકોને, બરાબર, સરકાર દર વ્યક્તિને દર મહિને 5.4 લાખ રાશનની દુકાન દ્વારા 5 કિલો સબસિડીવાળા અનાજની સપ્લાય કરે છે. ONORC સિસ્ટમ સાથે સ્થળાંતર કરનારાઓના પોર્ટલનું એકીકરણ શ્રમ અને રોજગાર મંત્રાલયના સમર્થનથી હાથ ધરવામાં આવ્યું છે. ONORC ને ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના PM સ્વનિધિ કાર્યક્રમનો પણ એક ભાગ બનાવી દેવામાં આવ્યો છે, તથા એના પબ્લિસિટી માટે, મીડિયા પબ્લિસિટી માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, માય ગવર્મેન્ટ જે પોર્ટલ છે તે MyGov, બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશનની પણ સહાય લેવામાં આવી છે, જેથી કરીને વધુમાં વધુ જે માઇગ્રન્ટ વર્કર્સ છે કે જે લોકોને સબસિડી મળવા પાત્ર છે તે લોકોને એ ખબર પડે કે હું બીજા રાજ્યમાં જાઉં છું તો પણ મને કેન્દ્ર સરકારની અનાજ સબસિડી મળવા પાત્ર છે. બરાબર, તો આટલી વસ્તુ આપણે ONORC અને મેરા રાશન એપ્લિકેશનને લઈને યાદ રાખવાની છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતો ટોપિક છે, અને એ છે એસ્ટ્રોઇડ 2001 FO32. બરાબર, હવે એસ્ટ્રોઇડ એટલે શું? પહેલી તો એ વાત સમજી લો, એસ્ટ્રોઇડ એટલે ઉલ્કા. બરાબર, તો એ ઉલ્કા વિશે વાત કરવામાં આવી છે. ઉલ્કા અને ઉલ્કા શું છે? તો પૃથ્વી સિવાયનો કોઈ પણ બાહ્ય અવકાશી પદાર્થ કે જે પૃથ્વીના વાતાવરણનો મૂળ ભાગ નથી, બરાબર, અવકાશમાંથી આવે છે તેને શું કહેવાશે? એસ્ટ્રોઇડ કહેવાશે અથવા તો ઉલ્કા કહેવાશે. તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર, કે જે USAની સ્પેસ એજન્સી છે, જેને આપણે ટૂંકમાં પોપ્યુલરલી નાસાના નામે ઓળખીએ છીએ, નાસાએ આગાહી કરી છે કે 2021માં પૃથ્વી દ્વારા
અથવા તો પૃથ્વીની નજીકથી પસાર થનાર એસ્ટ્રોઇડ 2001 FO-32 એ અત્યાર સુધીનું સૌથી મોટું એસ્ટ્રોઇડ હશે. 21 માર્ચે તે પૃથ્વીની સૌથી વધારે નજીક આવશે પોતાના પાથમાં, અને પછી એ અથડામણની કોઈ ભય નથી, પરંતુ એ પૃથ્વીની બહુ નજીક જોવા મળશે. તે આપણા સોલાર સિસ્ટમના પ્રારંભમાં રચાયેલા ખડકાળ અવશેષો પર સારો દેખાવ મેળવવા માટે ખગોળશાસ્ત્રીઓને એક તક પૂરી પાડશે. તો જે એસ્ટ્રોલોજિસ્ટ છે, બરાબર, અને જે વૈજ્ઞાનિકો છે, તે લોકો અવકાશની જે ગતિવિધિઓ છે તેને સમજવા માટે જ્યારે આ નજીક આવશે ત્યારે એનું મૂલ્યાંકન કરી શકાશે. શું છે આ 2001 FO-32 એસ્ટ્રોઇડ? તો તેની શોધ 20 વર્ષ પહેલાં થઈ હતી, અને ત્યારથી લઈને અત્યાર સુધી વૈજ્ઞાનિકો સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષાનો જે માર્ગ છે તેને ખૂબ સચોટ રીતે ફોલો કરી રહ્યા છે, શોધી રહ્યા છે. તેની શોધ માર્ચ 2001માં ન્યૂ મેક્સિકોના સોકરોમાં લિંકન નજીક અર્થ એસ્ટ્રોઇડ રિસર્ચ પ્રોગ્રામ દ્વારા એને શોધવામાં આવેલું હતું. બરાબર, તો સોકરો નામનું જે નગર છે, બરાબર, અથવા તો સોકરો નામનું જે નગર છે ન્યૂ મેક્સિકોમાં, ત્યાંના અર્થ એસ્ટ્રોઇડ રિસર્ચ પ્રોગ્રામ દ્વારા તેને શોધવામાં આવ્યું હતું. 1998 OR2 એટલે કે 1998 OR2 એ બીજા એક એસ્ટ્રોઇડનું નામ છે. તો એ 1998 OR2 એ છેલ્લું નોંધપાત્ર વિશાળ એસ્ટ્રોઇડ હતું જે 29 એપ્રિલ 2020ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થયું હતું. જ્યારે 2001 FO-32 1998 OR કરતાં થોડો નાનો છે, તે પૃથ્વીની નજીક 3 ગણો હશે. બરાબર, એટલે જે 1998 OR2 જે અંતર હતું એના કરતાં 3 ગણા વધુ નજીકના અંતરે આ એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. ભ્રમણકક્ષા કઈ છે આની? તો તે સૂર્યની આસપાસ ખૂબ તરંગી ભ્રમણકક્ષામાં છે. તે દર 810 દિવસમાં એટલે કે લગભગ 2 વર્ષને 1/4 મહિનાઓમાં એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે. ભ્રમણકક્ષા 39 ડિગ્રી પૃથ્વીની ભ્રમણકક્ષાના વિમાન તરફ નમેલું છે. આ ભ્રમણકક્ષા ગ્રહ કરતાં સૂર્યની નજીક ગ્રહ લે છે, બરાબર, અને મંગળની તુલનામાં એ સૂર્યથી બમણું છે કદમાં. બરાબર, એટલે પૃથ્વી કરતાં તો એ ઘણું મોટું છે એમ આપણે કહી શકીએ. ગતિ શું છે? એસ્ટ્રોઇડ લગભગ 1,24,000 કિલોમીટર પર આવરની ઝડપથી પસાર થશે. તે સૌથી વધુ એસ્ટ્રોઇડ પૃથ્વીનો સામનો કરે છે આ ઝડપે, બરાબર. અને એસ્ટ્રોઇડની અસામાન્ય ગતિનું કારણ પૃથ્વી પરનો તેનો નજીકનો અભિગમ છે. તો જે એંગલથી એ પૃથ્વી તરફ આવી રહ્યું છે એ કારણસર એની જે ગતિ છે તે આપણને વધારે દેખાય છે, બરાબર. નો થ્રેટ ઓફ કોલિઝન એટલે કે અથડામણનો કોઈ ભય નથી એવું વૈજ્ઞાનિકો ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છે. તો પૃથ્વીની નજીકનો ગ્રહ લગભગ 2 મિલિયન કિલોમીટરના અંતરે અથવા પૃથ્વીથી ચંદ્રના અંતરથી 1/4 ગણા અંતરે તેનો નજીકનો અભિગમ બનાવશે. અંતર ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ નજીક છે, તેથી જ તેને સંભવિત જોખમી સ્ટેરોઇડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. બરાબર, આપણને બહુ લાગે કે બહુ દૂર છે, પરંતુ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ અંતર બહુ નજીકનું અંતર માનવામાં આવે છે. હવે કે આપણા સદીઓથી આપણા ગ્રહ સાથે ટકરાવવાની કોઈ ચીમકી નથી, એસ્ટ્રોઇડ 2052 સુધી ફરીથી પૃથ્વીની નજીક આવશે નહીં, જ્યારે તે લગભગ 7 ચંદ્ર અંતરથી પસાર થશે. બરાબર, અને જ્યારે 2052માં જ્યારે પૃથ્વીની નજીકથી પસાર થશે ત્યારે એ લગભગ 7 ચંદ્ર જેટલા અંતરે હશે, અથવા તો 2.8 મિલિયન કિલોમીટરના અંતરે હશે. એટલે આપણે બહુ એની ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. અન્ય એસ્ટ્રોઇડ જે છેલ્લા થોડા સમયમાં ન્યૂઝમાં છે, એક તો આપણે ઓલરેડી વાત કરી દીધી 1998 O2, બરાબર, OR2, ત્યારબાદ છે એસ્ટ્રોઇડ 2020 ND, ત્યારબાદ છે 16-33-48, ત્યારબાદ છે એસ્ટ્રોઇડ 2018 VP1, એસ્ટ્રોઇડ 16 સાઇકી અને એસ્ટ્રોઇડ બેન્નુ. બરાબર, એક્ઝામમાં તમને બહુ ડિટેલમાં આના વિશે નહીં પૂછાય, માત્ર તમારે નામ યાદ રાખો એસ્ટ્રોઇડના અને કોની સાથે જોડાયેલું છે, બરાબર, એટલું તમને ખબર હોવી જોઈએ. કે તમને પૂછી લેવામાં આવે કે ભાઈ હાલમાં સમાચારમાં રહેલું 16 સાઇકી અથવા તો એસ્ટ્રોઇડ બેનનું શું છે, અને નીચે તમને 3-4 ઉદાહરણો આપેલા હોય, તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ એસ્ટ્રોઇડ વિશે અહીંયા વાત કરવામાં આવે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે સાહિત્યને લગતો છે, અને એ છે સાહિત્ય એકેડમી અવોર્ડ. કેમ ચર્ચામાં છે? તો તાજેતરમાં મરાઠી લેખક નંદા ખરે 2014માં પ્રકાશિત તેમની નવલકથા ઉદિયા માટે સાહિત્ય એકેડમી અવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તો 2020નો જે સાહિત્ય એકેડમી અવોર્ડ હતો તે આપવામાં આવ્યો છે ઉદિયા
નોવેલ માટે લેખક નંદા ખરેને, પરંતુ એમણે એ અવોર્ડ સ્વીકારવાની મનાઈ કરી દીધી છે. શું કારણ અવોર્ડ સ્વીકારવાની મનાઈ કરી છે? તો આ લેખકના મત અનુસાર હાલમાં જે દેશની સામાજિક સ્થિતિ છે તે યોગ્ય નથી, બરાબર, અને એટલા માટે એ આ અવોર્ડ લેવાની ના પાડે છે. શું છે સાહિત્ય એકેડમી અવોર્ડ? તો 1954માં સ્થાપિત થયેલ સાહિત્ય એકેડમી અવોર્ડ એક સાહિત્યિક સન્માન છે જે સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. અકાદમી તેની માન્યતાવાળી ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓને વાર્ષિક 24 પુરસ્કારો આપે છે અને ભારતની ભાષાઓમાંથી અને તેમાં ભાષાઓના સાહિત્યિક અનુવાદોને સમાન સંખ્યામાં પુરસ્કારો આપે છે. ભારતના બંધારણમાં ગણતરીની 22 ભાષાઓ ઉપરાંત સાહિત્ય અકાદમીએ અંગ્રેજી અને રાજસ્થાનીને પણ એવી ભાષાઓ તરીકે માન્યતા આપી છે કે જેમાં એ લોકો પુરસ્કાર આપી શકે, બરાબર. એટલે ટોટલ 22 બંધારણ માન્ય ભાષાઓ અને અન્ય 2 ભાષાઓ અંગ્રેજી અને રાજસ્થાની, ટોટલ 24 ભાષાઓમાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે. જ્ઞાનપીઠ એવોર્ડ પછી સાહિત્ય અકાદમી એવોર્ડ ભારત સરકારનો બીજો સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે, બરાબર. તો આપણે યાદ રાખવાનું જ્ઞાનપીઠ એવોર્ડ શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. પુરસ્કાર પસંદ કરવા માટેના માપદંડ કયા કયા છે? તો પહેલી તો વાત એ કે લેખકની જે રાષ્ટ્રીયતા છે, જે સિટીઝનશીપ છે, તે ઇન્ડિયન હોવી જોઈએ. લેખક ભારતીય રાષ્ટ્રીયતાના હોવા જોઈએ. અવોર્ડ માટે લાયક પુસ્તક અથવા તો જે કાર્ય માટે એમની અવોર્ડનું પસંદગી કરવામાં આવે છે તે જે તે ભાષા અને સાહિત્યમાં છે તેના માટે એક શ્રેષ્ઠ યોગદાન હોવું જોઈએ અને આ એની આવશ્યકતા છે, બરાબર. એટલે કોઈ ચીલાચાલુ કૃતિને અથવા ચીલાચાલુ કિતાબને આ અવોર્ડ મળી શકે નહીં. માની લો કે ગુજરાતીમાં કોઈ બુકને અથવા તો કોઈ ઓથરને જ્યારે સાહિત્ય અકાદમી મળે છે તો એમની જે કૃતિ છે તે ઉત્કૃષ્ટ યોગદાન હોવું જોઈએ ગુજરાતી ભાષા માટે અથવા તો 100 ભાષા માટેનું, બરાબર. જ્યારે 2 કે તેથી વધુ પુસ્તકો માટે સમાન યોગ્યતા મળી આવે, ઘણીવાર બને કે જ્યુરી નક્કી નહીં કરી શકે કે ભાઈ કોને અવોર્ડ આપવાનો છે, ટાઈ થઈ જાય. એ સંજોગોમાં શું કરવાનું? ત્યારે આ અવોર્ડ જાહેર કરવા માટે કુલ સાહિત્યિક યોગદાન અને લેખકોની સ્થાયી જેવા ચોક્કસ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર. મરાઠી નવલકથા ઉદ્યા શું છે? તો તે વર્તમાન મૂડીવાદી અને મશીન આધારિત માનવ જીવનના પરિણામો તરીકે ઉભરતા સંભવિત દ્રશ્યોનું ભવિષ્યવાદી હિસાબ છે. મશીનો દ્વારા માણસોને કેવી રીતે ગુલામ બનાવવામાં આવ્યા છે તેની વિશેષતા કરવામાં આવે છે, ખાસ કરીને તે વ્યક્તિ દ્વારા કે જેઓ તેના વ્યક્તિગત જીવનની દેખરેખ માટે સંવેદનશીલ છે, બરાબર. તો ઉદ્યા એક એવી ફિક્શનલ નોવેલ છે, એવી એક ફિક્શનલ સ્ટોરી છે કે જેમાં માણસને મશીનનો ગુલામ બનાવવામાં બતાવવામાં આવ્યો છે અને અતિશય ગુલામીને કારણે માણસની કેવી પરિસ્થિતિ થાય છે તે બાબતનું વર્ણન ઉદ્યા નવલકથામાં આપણને જોવા મળે, બરાબર. જ્ઞાનપીઠ એવોર્ડ શું છે? જે સાહિત્ય ક્ષેત્રમાં તો સર્વોચ્ચ એવોર્ડ છે ભારતમાં. તો જ્ઞાનપીઠ એવોર્ડ એ સાહિત્ય ક્ષેત્રમાં તો સર્વોચ્ચ એવોર્ડ છે અને તે દર વર્ષે ભારતીય નાગરિક હોય તે લોકોને આપવામાં આવે છે, બરાબર. સાહિત્યના ક્ષેત્રમાં એમાં પણ સેમ જ વસ્તુ છે કે બંધારણની 8મી અનુસૂચિમાં જે માન્ય ભાષાઓ છે તે ઉપરાંત અંગ્રેજીને પણ માન્ય ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવી છે. એટલે કે કોઈ અંગ્રેજીની કૃતિના જે લેખક છે તે લોકોને પણ જ્ઞાનપીઠ એવોર્ડ આપી શકાય. જ્ઞાનપીઠ એવોર્ડ તરીકે શું આપવામાં આવે છે? તો જ્ઞાનપીઠ એવોર્ડ તરીકે 11 લાખ નગદ, એક સાઇટેશન એટલે કે સર્ટિફિકેટ અને બ્રોન્ઝ એટલે કે સરસ્વતી દેવીની રેપ્લિકા આપવામાં આવે છે, બરાબર. અને એને સ્પોન્સર્ડ કરવામાં આવે છે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા. 2008માં અમિતવ ઘોષને અંગ્રેજી લેંગ્વેજને જ્યારથી માન્ય બનાવવામાં આવી જ્ઞાનપીઠ એવોર્ડ માટે, ત્યારથી પ્રથમવાર એમને અમિતવ ઘોષને 2018નો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. 2019નો જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મલયાલમ ભાષાના લેખક અક્કિતમ અચ્યુતમ નામ્બુદરીને આપવામાં આવ્યો છે, બરાબર. અને 2020નો જે એવોર્ડ છે તેની ઘોષણા હજુ સુધી થઈ નથી. જ્યારે આવશે ત્યારે આપણે એની ફરીવાર ચર્ચા કરીશું, બરાબર. અને અન્ય જે સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે કયા કયા છે? તો એ છે સાહિત્ય એકેડમી બાલ સાહિત્ય પુરસ્કાર અને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, બરાબર. કે જે 35ની નીચેના જે ઓથર્સ છે તે લોકોને આપવામાં આવે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ફરીવાર
જ્વાળામુખીને લગતો છે ને એ છે ઇક્વાડોરમાં ફાટેલો છે, ઇક્વાડોરમાં ઇરપ્ટ થયેલો સાંગે વોલ્કેનો. તો તાજેતરમાં ઇક્વાડોર નામના દેશમાં સાંગે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, બરાબર. અને ઇક્વાડોરનું જે ભૌગોલિક સ્થાન છે તે તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. દક્ષિણ અમેરિકાનો દેશ છે ઇક્વાડોર, બરાબર. આસપાસ તમને પેરુ અને કોલંબિયા નામના દેશો જોવા મળે છે. શું છે આ સાંગે જ્વાળામુખી? તો સાંગે જ્વાળામુખી એ વિશ્વના સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે અને તે ઇક્વાડોરનો સૌથી સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે. સાંગે એ એન્ડીઝના ઉત્તરીય જ્વાળામુખી ક્ષેત્રમાં દક્ષિણના સ્ટ્રેટાવોલ્કાનો બનેલો છે. સ્ટ્રેટાવોલ્કા એટલે શું કે રાખ અને લાવા બંનેના સ્તરો એમાં આવેલા છે. તે 5,230 મીટરની ઊંચાઈનો છે અને એન્ડીઝ એ વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે જે કેટલાક ઉચ્ચતમ શિખરો ધરાવે છે. આપણે જ્યારે સ્કૂલમાં ભૂગોળ ભણ્યા છે ત્યારે ઓલરેડી આપણે એન્ડીઝ પર્વતમાળા વિશે ભણી ચૂક્યા છે. સાંગે નેશનલ પાર્ક એ એન્ડીઝ પર્વતોની પૂર્વ બાજુએ એક્વાડોરના મધ્ય ભાગમાં સ્થિત છે અને તે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આ વાત થઈ ગઈ આપણી સાંગે જ્વાળામુખી વિશેની. વિસ્ફોટ ક્યારે થયો? તો ઐતિહાસિક વિસ્ફોટનો પ્રારંભિક અહેવાલ 1628ના સમયમાં આપણને જોવા મળે છે કે ત્યારે આ જ્વાળામુખી ફાટેલો. વધુ કે ઓછા સતત વિસ્ફોટો આપણને 1728 થી 1916 સુધી જોવા મળ્યા. 1916 બાદ એ જ્વાળામુખી થોડો ઠંડો પડ્યો, થોડો નિષ્ક્રિય બન્યો. ફરી પાછો 20 વર્ષ બાદ 1934 થી આજ સુધી અવારનવાર સાંગે જ્વાળામુખી આપણને ફાટતો જોવા મળે છે. ઇક્વાડોરના અન્ય જ્વાળામુખી કયા છે? તો એ છે ઇક્વાડોર, જે પેસિફિક રિંગના રિંગ ઓફ ફાયર ક્ષેત્રનો ભાગ છે. આપણે ઓલરેડી એના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો તેના ક્ષેત્રોમાં કોટોપેક્સી નામનો જે જ્વાળામુખી છે તે જે 5,897 મીટર ઊંચો છે. કાયામ્બી જ્વાળામુખી, પિચિયા જ્વાળામુખી જેવા 8 જ્વાળામુખીઓ અહીંયા આવેલા છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે દાંડી માર્ચ થી આઝાદીના 75 વર્ષ. તો જેમ આપણને ખબર છે કે આ વર્ષ એ દાંડી માર્ચના 75 વર્ષ પૂરા થવા પર છે, બરાબર. તો સ્વતંત્રતાના 75મા વર્ષે, બરાબર, 2022માં આપણે એનું બહુ મોટું સેલિબ્રેશન કરવાના છે. તો સ્વતંત્રતાના 75મા વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના પ્રારંભ માટે વડાપ્રધાને એક સ્મરણાત્મક દાંડી માર્ચને રવાના કરી હતી. અને આપણને ખબર છે તેમ દાંડી માર્ચ ક્યારે રવાના થયેલી? 12મી માર્ચના રોજ. તો 2021ની પહેલાં તો આપણે એક શબ્દ સમજવાનો છે, આઝાદી કા અમૃત મહોત્સવ, બરાબર. અમૃત મહોત્સવ ક્યારે ઉજવવામાં આવે? જ્યારે કોઈ વસ્તુના 75 વર્ષ પૂરા થાય ત્યારે. 2021ની દાંડી માર્ચ વિશે અમુક માહિતી આપણે મેળવવાની છે. તે છે આ પદયાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈને નવસારીના દાંડી સુધીના 81 જે માર્ચર્સ છે, માર્ચર્સ એટલે જે માર્ચ કરનારા લોકો છે, તો 81 માર્ચર્સ દ્વારા 386 કિલોમીટરની સફર કરવામાં આવશે. આ કૂચ 25 દિવસ ચાલીને 5 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થશે. જે લોકો સોલ્ટ માર્ચ 1930માં ઓરિજિનલી ચાલેલા તેમના વંશજોનું આ યાત્રાને અંતે સન્માન કરવામાં આવશે. 1930માં મહાત્મા ગાંધીની સાથે અમદાવાદથી દાંડી અને મધ્ય માર્ગમાં જોડાયેલા બે અન્ય લોકોની યાદમાં માર્ચર્સ આ માર્ગને પસાર કરશે, બરાબર. આપણને ખ્યાલ છે કે જે દાંડી યાત્રા હતી તે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે કરવામાં આવેલી હતી. ગાંધીજી સાથે સંકળાયેલા 6 સ્થળોએ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કયા કયા 6 સ્થળો છે આ? તો જેમાં એમ કે ગાંધીનું જન્મસ્થળ પોરબંદર, રાજકોટ, વડોદરા, બારડોલી, માંડવી અને દાંડીનો સમાવેશ થાય છે. જે માર્ચર્સ છે, જે ચાલનારાઓ છે, એ લોકો માટે નાઇટ સ્ટોપ પર રૂટ પરના 21 સ્પોટ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. 1930ની દાંડી માર્ચની પૃષ્ઠભૂમિ શું હતી? તો 1929ની લાહોર કોંગ્રેસે કોંગ્રેસની કાર્યકારી સમિતિને કરની ચૂકવણી નહીં કરવા સહિતના નાગરિક અનાદર, જે સિવિલ ડિસોબિડિયન્સ જેને કહેવાય, બરાબર, નાગરિક અસહયોગની કાર્યક્રમ શરૂ કરવા માટેની સત્તા આપી હતી, બરાબર. તો કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં નક્કી થઈ ગયું કે ભાઈ આપણે અસહકાર આંદોલન શરૂ કરવાનું છે. 26મી જાન્યુઆરી 1930ના રોજ, આપણો ઇતિહાસ સાથે જોડાયેલો ટોપિક છે, તમે ઇતિહાસમાં ઓલરેડી આને ભણી ગયા છો, ધીસ ઇઝ જસ્ટ અ રિવિઝન ફોર યુ. તો 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય ધ્વજ વિવિધ સ્થળોએ લહેરાવવામાં આવ્યો હતો અને દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 1930માં સાબરમતી આશ્રમમાં CWC ની બેઠકમાં
ગાંધીજીને તેમની પસંદગીના સમય અને સ્થળે નાગરિક સહકાર અસહકાર આંદોલન શરૂ કરવા માટે સંપૂર્ણ સત્તા સાથે રોકાણ કરવામાં આવ્યું. લઘુત્તમ માંગોને અવગણવામાં આવી હતી અને નાગરિક અવગણનાનો એક જ રસ્તો હોવાનું જણાવીને ગાંધીજીએ ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિનને અલ્ટિમેટમ આપ્યું હતું. દાંડી માર્ચ, કે જેને સોલ્ટ માર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દાંડી સત્યાગ્રહ એ મોહનદાસ કરમચંદ ગાંધીના નેતૃત્વમાં અહિંસક નાગરિક ભંગનું એક ઉદાહરણ હતું. બરાબર, એક લીડર તરીકે એણે કાર્ય કર્યું. ટેક્સ પ્રતિકાર અને બ્રિટિશ મીઠાના ઇજારો સામે અહિંસક વિરોધની સીધી પ્રક્રિયાના અભિયાન તરીકે 12 માર્ચ 1930 થી લઈને 6 એપ્રિલ 1930 સુધી આ પદયાત્રા ચાલી હતી. 12 માર્ચે ગાંધીજી સાબરમતીથી 78 અનુયાયીઓ સાથે 241 માઇલની સફરમાં અરબી સમુદ્ર પર દરિયાકાંઠાના દાંડી શહેર તરફ પ્રયાણ કર્યું હતું. ત્યાં ગાંધી અને તેમના ટેકેદારોએ દરિયાઈ પાણીમાંથી મીઠું બનાવીને બ્રિટિશ નીતિની અવગણના કરી હતી. દાંડીમાં હજારો લોકો તેમની આગેવાનીને અનુસર્યા હતા તથા બોમ્બે અને કરાચીના દરિયાકાંઠાના શહેરોમાં ભારતીય રાષ્ટ્રવાદીઓએ મીઠું બનાવવા માટે નાગરિકોના ટોળે ટોળા કરી દીધા. તો પછી સમગ્ર દેશમાં જે અસહયોગ આંદોલનની જે ચળવળ હતી તે ધીરે ધીરે શરૂ થઈ. નાગરિક અસહકાર આંદોલન આખા ભારતમાં ફાટી નીકળ્યું અને જલ્દી જ લાખો ભારતીયો તેમાં સામેલ થયા અને બ્રિટિશ સત્તાવાળાઓએ 60,000થી વધુ લોકોની ધરપકડ કરવી પડી. ગાંધીજીની 5 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમનો સત્યાગ્રહ જેલમાં પણ ચાલુ રહ્યો. 21 મેના રોજ કવિ સરોજિની નાયડુએ બોમ્બેથી લગભગ 150 માઇલ ઉત્તરમાં આવેલા ધરાસણા સોલ્ટ વર્કર્સ પર 2500 માર્ચર્સનું નેતૃત્વ કર્યું હતું. બરાબર, ધરાસણા સત્યાગ્રહ વિશે પણ આપણને ખબર છે. તો ધરાસણા સત્યાગ્રહ એ ફોલોઅપ હતું કોનું? દાંડી સત્યાગ્રહનું. અમેરિકન પત્રકાર વેબર મિલર દ્વારા નોંધાયેલા ઘટનાથી ભારતમાં બ્રિટિશ નીતિ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય નારાજગી સર્જાયેલી. જાન્યુઆરી 1931માં ગાંધીજીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા, કારણ કે જો ગાંધીજીને જેલમાં પૂરી રાખે તો ઘણી બધી અરાજકતા સમાજમાં સર્જાય તેમ હતી. બરાબર, તો જાન્યુઆરી 1931માં ગાંધીજીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. પાછળથી તેમણે ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિન સાથે મુલાકાત કરી હતી અને ભારતના ભાવિ પર લંડન પરિષદમાં સમાન વાટાઘાટોની ભૂમિકાના બદલામાં સત્યાગ્રહ બોલાવવા સંમત થયેલા. ઓગસ્ટ 1931માં ગાંધીજી રાષ્ટ્રવાદી ભારતીય કોંગ્રેસના એકમાત્र પ્રતિનિધિ તરીકે સંમેલનમાં ગયા. ગાંધીજી એટલા મોટા લીડર બની ચૂકેલા અને એટલા સન્માનીય લીડર બની ચૂકેલા કે એમને કોંગ્રેસના એકલ પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવેલા. આ બેઠક નિરાશાજનક નીવડી, પરંતુ બ્રિટિશ નેતાઓએ તેમને એક દળ તરીકે સ્વીકાર્યું હતું અને તેઓ એને અવગણી શકવાના નહીં હતા આવનારા વર્ષોમાં. તો અસહકાર આંદોલનથી આઝાદીની જે માંગ હતી તે ધીરે ધીરે કેવી થતી ગઈ? વધતી ગઈ. બરાબર, તો આ બધી વાત થઈ આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રતીકાત્મક દાંડી યાત્રા વિશેની. તો આ તો તમારો આજનો લેક્ચર. આઈ હોપ તમને દરેક ટોપિકમાં સમજણ પડી છે. જો કોઈ પણ નાનો ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરીને ડાઉટને ક્લિયર કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.